લખતરના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે ખાતમુહૂર્ત લખતર દશાડા ધારાસભ્ય પી કે પરમારના હસ્તે કરવામાં આવ્યું. વિઠ્ઠલગઢ ખાતે નવું બની રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 1,30,00,000ના ખર્ચે નિર્માણ થનાર છે. યોજાયેલ કાર્યક્રમમાં લખતર મામલતદાર HR પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર હાર્દિક ચૌહાણ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ DK ચવલિયા સહિત વિઠ્ઠલગઢ ગામ તથા આજુબાજુ વિસ્તારના આગેવાનો અને વડીલો સહિત આરોગ્ય વિભાગના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, ચંદ્રસિંહ ઝાલા, લખતર. નમસ્કાર. આજરોજ વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવનિર્મિત મકાન, એના માટેનું આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલગઢ માટે 1,30,00,000 જેટલી માતબર રકમ ફાળવી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના માધ્યમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢની બાજુમાં 5,000 ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે, એ જગ્યા પર આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ભૂમિપૂજન કરવામાં આવ્યું. જે કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ DK ચવલિયા, અમારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે મોટી સંખ્યામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુના વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી સરપંચશ્રીઓ અને આગેવાનો અને ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. એ સાથે સાથે હમણાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર મેં રીસરફેસ માટે ડામરના રસ્તાઓ માટે રજૂઆત કરી હતી. એમાં મારા દસાડા વિધાનસભા ક્ષેત્રમાંથી 17 રોડ 40 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પ્રકારે અહીંયા બન્યું છે એ જ રીતે અનેક જગ્યાએ આરોગ્ય વિષયક પણ સરકારની ગ્રાન્ટ મળી રહી છે. એમ્બ્યુલન્સ વાન પણ માનનીય ડૉક્ટર મહેન્દ્રભાઈ મુતખુરા સાહેબના માધ્યમથી અમારા ચિંજવાડા, વણોદ અને મારા દસાડા વિધાનસભા ક્ષેત્રોની અંદર EHC અને CHC કેન્દ્રોમાં મળ્યા છે. ત્યારે રાજ્ય સરકારનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર.